Hello students, how are you all? I hope you all are fine at your home. Today we'll see Standard 6, Subject Gujarati. Your book name is Kuhu. In the chapter number 7, Khotto Jadu, Khotto Bavo. Agarna, part 2 ma, apne main 14 sudin joi gaya. Today we'll start from page 15. Main 15 je che, tamare omit karvanu che. Main 16 also omitted. Now see main 17. ઉદાહરણ પ્રમાણે દરેક વાક્યની આગળ પહેલા હમણાં હવે પછીમાંથી કોઈ એક વિકલ્પ લખો. ઉદાહરણ આપ્યા છે. હમણાં લીલાને ફટાકડા બનાવતા આવડે છે. પહેલા લીલા તેના પપ્પાને ફટાકડા બનાવતા જોતી હતી. હવે પછી લીલા ખૂબ સારી ફટાકડા બનાવનાર બનશે. પહેલું વાક્ય. ખાલી જગ્યા આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે. તો હમણાં એમાં આવશે. હમણાં આસ્થા તેની મમ્મીની કમર સુધી પહોંચે છે. પછી બીજું છે. ખાલી જગ્યા આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે. થઈ જશે તો હવે પછી આસ્થા તેની મમ્મીથી ઊંચી થઈ જશે. ત્રીજું છે. આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી તો એ પહેલાં આસ્થા મમ્મીને ઘૂંટણ લગી પહોંચતી હતી. નાવ સી નેક્સ્ટ પેજ. નાવ સી સેકન્ડ વન. ખાલી જગ્યા લોકો ઉડતા બાઇક પર નોકરીએ જશે. જશે તો હવે પછી લોકો ઉડતા બાઇક પર નોકરીએ જશે. બીજું વાક્ય. ખાલી જગ્યા લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા તો પહેલાં લોકો બળદગાડામાં મુસાફરી કરતા હતા. અને ત્રીજું વાક્ય. ખાલી જગ્યા લોકો સ્કૂટર, બાઇક, રિક્ષા, ટ્રેન, બસ, વિમાનમાં મુસાફરી કરે છે તો હાલમાં તો હમણાં લોકો સ્કૂટર, બાઇક, રિક્ષા, ટ્રેન, બસ, વિમાનમાં મુસાફરી કરે છે. ત્રીજું. ખાલી જગ્યા જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા તો પહેલાં જૂનમાં અમે પહેલો પાઠ ભણ્યા હતા. બીજું વાક્ય. ખાલી જગ્યા વાર્ષિક પરીક્ષા પહેલાં અમે 10મો પાઠ ભણીશું તો હવે પછી વાર્ષિક પરીક્ષા પહેલાં અમે 10મો પાઠ ભણીશું. ખાલી જગ્યા અમે 7મો પાઠ ભણીએ છીએ તો હમણાં અમે 7મો પાઠ ભણીએ છીએ. ચોથું. ખાલી જગ્યા મને અંગ્રેજી વાંચતા આવડતું હશે તો હવે પછી મને અંગ્રેજી વાંચતા આવડતું હશે. ખાલી જગ્યા મને ગુજરાતી વાંચતા આવડે છે. હમણાં મને ગુજરાતી વાંચતા આવડે છે. ખાલી જગ્યા મને કશું વાંચતા આવડતું ન હતું. આગળ બની ગયું તો પહેલાં મને કશું વાંચતા આવડતું ન હતું. પાંચમું વાક્ય. ખાલી જગ્યા હું ત્રીજા ધોરણમાં હતી કે હતો. હતી છે તો પહેલાં હું ત્રીજા ધોરણમાં હતી કે હતો. બીજું વાક્ય. ખાલી જગ્યા હું 5મા ધોરણમાં આવીશ તો હવે પછી હું 5મા ધોરણમાં આવીશ. ખાલી જગ્યા હું 4થા ધોરણમાં છું તો હમણાં હું 4થા ધોરણમાં છું. છઠ્ઠું. ખાલી જગ્યા પર્યાવરણનો તાશ હશે તો હવે પછી પર્યાવરણનો તાશ હશે. ખાલી જગ્યા ગુજરાતીનો તાશ છે. હાલમાં ચાલી રહ્યો છે તો હમણાં ગુજરાતીનો તાશ છે. ખાલી જગ્યા ગણિતનો તાશ હતો, પતી ગયેલી છે તો પહેલાં ગણિતનો તાશ હતો. નાવ સી મેઇન 18. ખાલી જગ્યા પૂરી વાક્ય બનાવો. કેટલાક મહિના પહેલાં. એ નંબર 1. હું મોડો ઉઠતો હતો. બીજું. હું ચા પીતો હતો. હવે અત્યારનામાં લખવાનું છે. નંબર 1. મારા પડોશી રેડિયો પરના ગીતો સાંભળે છે. બીજું વાક્ય. બધા ગુવડ ઘરના છાપરા પર હાર બંધ બેસી રહ્યા છે. કેટલાક વર્ષો પછીના વાક્યો. નંબર 1. હું શહેરમાં ભણવા જઈશ. બીજું. મારો પ્રિય દોસ્ત કે બહેનપણી મારી સાથે શહેરમાં ભણવા આવશે. નાવ સી નેક્સ્ટ પેજ. મેઇન 19. સમય અને ક્રિયા સૂચવતા વાક્ય બનાવો. ક્રિયા. નંબર 1. ઊંઘવું અને કેટલાક સમય પહેલાં તો મને સાંજે ઊંઘ્યો. અત્યારે તો મને સાંજે ઊંઘે છે અને કેટલાક સમય પછી તો મને સાંજે ઊંઘી જશે. બીજું વાક્ય. ક્રિયા છે હસવું. જોક સાંભળી રીટા સમય પહેલાં તો હસી. અત્યારે તો જોક સાંભળી રીટા હસે છે અને કેટલાક સમય પછી તો જોક સાંભળી રીટા હસશે. લખવું. ત્રીજું છે લખવું. કેટલાક સમય પહેલાં તો શ્રેયાએ કાલે વાર્તા લખી. અત્યારે તો શ્રેયા અત્યારે વાર્તા લખે છે અને કેટલાક સમય પછી
તો શ્રેય આવતીકાલે વાર્તા લખશે. ચોથું, રડવું. દડો વાગતા ઐશ્વર્યા રડી. હવે હાલમાં તો દડો વાગતા ઐશ્વર્યા રડે છે અને ભવિષ્યમાં કેટલાક સમય પછી દડો વાગતા ઐશ્વર્યા રડશે. પાંચમું, હવે કેટલાક સમય પહેલાં અમે દિવાલ કૂદ્યા, તો ક્રિયા છે કૂદવું. અત્યારેમાં હવે અમે દીવા કૂદીએ છીએ, અમે દિવાલ કૂદીએ છીએ અને પછી તો અમે દિવાલ કૂદીશું. છઠ્ઠું, કહેવું. દાદીએ બધાને વાર્તા કહી. દાદી બધાને વાર્તા કહે છે અને કહેશેમાં કેટલાક સમય પછીમાં દાદી બધાને વાર્તા કહેશે. સાતમું, તોડવું. તો બની ગયેલી ઘટનામાં આપણે શું લખવાનું છે? કેટલાક સમય પહેલાંમાં તોડવું. લતા અને પરેશે કાચ તોડ્યો. હમણાંમાં અત્યારેમાં લતા અને પરેશ કાચ તોડે છે અને હવે પછી લતા અને પરેશ કાચ તોડશે. નંબર આઠ, રસોઈ કરવી. પપ્પાએ ગયા રવિવારે રસોઈ બનાવી હતી કેટલાક સમય પહેલાં. અત્યારેમાં પપ્પા દર રવિવારે રસોઈ બનાવે છે અને પછી કેટલાક સમય પછી પપ્પા આવતા રવિવારે રસોઈ બનાવશે. નંબર નવ, માન આપવું. અમે વડીલોને માન આપ્યું. અમે વડીલોને માન આપીએ છીએ અને કેટલાક સમય પછી તો અમે વડીલોને માન આપીશું. દસમું, નમન કરવું. અમે સૂરજદાદાને નમન કર્યું. અમે સૂરજદાદાને નમન કરીએ છીએ. અમે સૂરજદાદાને નમન કરીશું. હવે મેઇન 20, દરેક ખાનામાંથી શબ્દો અને શબ્દ જૂથ પસંદ કરી વાક્ય બનાવી લખો. ગઈકાલે, આજે અને આવતીકાલે. હવે અહીંયા આપ્યું છે વચ્ચેના કોલમમાં શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા. બધા પ્રાણીઓ બગીચામાં. વિદ્યાર્થીઓ નાટક કરવાના. મારે ઘણું લેશન. અને લાસ્ટ કોલમ છે હતા હતા સે ને છે. તો એના વાક્યો બનશે સીધે નેક્સ્ટ પેજ. ગઈકાલે વિદ્યાર્થીઓ નાટક કરવાના હતા. બીજું વાક્ય, ગઈકાલે શર્મિષ્ઠા અને દિવ્યા ગાતા હતા. આજે મારે ઘણું લેશન છે. આજે બધા પ્રવાસીઓ બગીચામાં છે. આવતીકાલે મારે ઘણું લેશન હશે. મેઇન 21, આ વાત બીજા કોઈ સમયે કહેવાની થાય તો કેવી રીતે કહેવાય એ લખો. અગાઉ રક્ષાબંધન પર ફોઈ આવ્યા હતા. તેમણે પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધી હતી. હવે અત્યારે છે તો શું લખવાનું? રક્ષાબંધન પર ફોઈ આવે છે, તેઓ પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધે છે. અને હવે પછી માં લખવાનું કે રક્ષાબંધન પર ફોઈ આવશે, તેઓ પપ્પાને, મમ્મીને અને મને રાખડી બાંધશે. બીજું વાક્યમાં અત્યારેમાં આપ્યું છે કે મારી પાસે એક મસ્ત ટીશર્ટ છે, તેના પર એક પણ ખીશું નથી. અગાઉમાં લખવાનું છે કે મારી પાસે એક મસ્ત ટીશર્ટ હતું, તેના પર એક પણ ખીસવું ન હતું. અને હવે પછીમાં મારી પાસે એક મસ્ત ટીશર્ટ હશે, તેના પર એક પણ ખીસવું હશે નહીં. હવે ત્રીજુંમાં હવે પછીનું વાક્ય આપ્યું છે, અમે બધા ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈશું. ત્યારબાદ આમળા અને નારંગી જ નહીં, કારેલા સુદ્ધા ખાઈશું, એટલે અમને ચશ્માના નંબર નહીં આવે. હવે અગાઉમાં આપણે શું લખી શકીએ? તો અમે બધા ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાતા હતા. આમળા અને નારંગી જ નહીં, કારેલા પણ અમે ખાતા હતા. હવે બીજુંમાં અત્યારેમાં અમે બધા ગાજર, લીલા ધાણા અને લીલા શાકભાજી ખાઈએ છીએ. આમળા અને નારંગી જ નહીં, કારેલા શુદ્ધા ખાઈએ છીએ, એટલે અમને ચશ્માના નંબર આવતા નથી. ચોથું, હવે પછીમાં આપ્યું છે કે બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફરશે. હવે અગાઉમાં લખવાનું છે કે બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફર્યા અને અત્યારેમાં બચ્ચાના મા બાપ હમણાં જ પાછા ફરે છે. પાંચમું વાક્ય, એમાં હવે પછીમાં આપ્યું છે કે ઊંચે તે આભેથી લાવીને તારલા ધરતીને ખોળે કંખેરવા જઈએ. અગાઉમાં લખવાનું છે ઊંચેને આભેથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરતા જીરે. હવે અત્યારેમાં લખવાનું છે કે ઊંચે તે આભેથી લાવીને તારલા ધરતીને ખોળે ખંખેરીએ જીરે. નાવ સી નેક્સ્ટ પેજ.
मेन 22 खाली जगह पूरी घना बदा वाक्य बनाओ। आजे हमना परम दिवसे उदाहरण आप्यु छे। गई काले बदा प्रवासी बगीचा में हता। आजे बदा प्रवासी बगीचा में छे ने आवती काले बदा प्रवासी बगीचा में हसे। नंबर एक, परम दिवसे अमे नवा कपड़ा खरीदवा जवू छे तो जईशुं। बीजू, बजार में घना माणसों भेगा थई गया थई गया जवनू थसे। आजे बजार में घना माणसों भेगा थई गया। त्रीजु वाक्य, हमणा नैयानी फोईना लग्न छे होवनू थसे छे। नंबर एक, गई काले अमे नवा कपड़ा खरीदवा गया हता। आजे अमे नवा कपड़ा खरीदवा जईए छीए अने आवती काले अमे नवा कपड़ा खरीदवा जईशुं। एवी ज रीते बीजू, गई काले बजार में घना माणसो भेगा थई गया हता। आजे बजार में घना माणसो भेगा थई गया छीए अने आवती काले बजार में घना माणसो भेगा थई जशे। त्रीजु, गई काले नैयानी फोईना लग्न हता। આજે નૈયાની ફોઈના લગ્ન છે અને આવતીકાલે નૈયાની ફોઈના લગ્ન હશે। મેઇન 23 આપેલા વાક્યોમાં જો આ ક્રિયા અગાઉ થઈ ગયેલી હોય તો બાજુમાં આપેલ ચોરસમાં ડાબી સાઈડે એરો છે અને હાલમાં ક્રિયા ચાલી રહી હોય તો બંને બાજુ એરો અને જો હવે પછી ક્રિયા થવાની હોય તો જમણી બાજુની નિશાની કરો। નંબર એક ઉદાહરણ, તૃપ્તિએ સફેદ દુપટ્ટો પાથર્યો તો થઈ ગયેલી છે તો ડાબી બાજુ। નંબર એક, સ્વામી અમારો જાગશે થશે તો જમણી બાજુ એરો। બીજું, મને જાદુ આવડે છે તો બંને બાજુ એરો। ત્રીજું, બા બેઠી હતી રસોઈ કરવા તો ડાબી બાજુ। ચોથું, સિંહ જંગલમાં જતો રહેશે જમણી બાજુ। પાંચમું, છે નાજુક ને નમણા હરણા એ બંને બાજુ। છઠ્ઠું, ફરફરતી મૂછ ઉગી એક એ ડાબી બાજુ। સાતમું, પછી ઝગમગ ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા એ પણ ડાબી બાજુ। નંબર 8, ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો લાહવો લૂંટીશું એ જમણી બાજુ। ધોરણ 9મું, ધોળા ધોળા સસલા તમે જાઓ છો ક્યાં બંને બાજુ। 10મું, બોધરાજ એમ માનતો કે સહી પીવાથી બુદ્ધિ તેજ થાય છે એ પણ બંને બાજુ। Now see next page. Now see main 24. સાચી જોદડી વાળો શબ્દ શોધીને લખો। નંબર 1, ટોપલી। બીજું છે નિરંજન, માથે મીંડું આવે રની ઉપર। ત્રીજું, પેન્સિલ। ચોથું, ચીપીઓ। પાંચમું, વિદ્યા। છઠ્ઠું, શરમ મીંડાવાળો સ. સાતમું, હાર્દિક। આઠમું, તૃપ્તિ। નવમું, લીંબુ અને 10મું, હળદર। મેઇન 25, હતા છે કે હશે વડે ખાલી જગ્યા પૂરો। નંબર 1, અત્યારે રમેશ ક્રિકેટ રમે છે। બીજું, ગઈકાલે વિદ્યાર્થીઓ વર્ગમાં હતા। ત્રીજું, મારા કાકા આવતીકાલે મુંબઈ હશે। ચોથું, આવતીકાલે શિક્ષક કવિતા ભણાવતા હશે। પાંચમું, અત્યારે માધવી રસોઈ બનાવે છે। અહીંયા તમારું આ ચેપ્ટર પૂરું થાય છે। સ્ટે સેફ, સ્ટે હેલ્ધી। ઓકે, બાય।